એમાં પણ ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ એક એક મેચ હારી ગયું છે જયારે વાત કરવામાં આવે ઇંગ્લેન્ડ અત્યાર સુધી જે સારામાં સારા ફોર્મમાં જોવા મળી રહ્યું છે બીજી બાજુ ન્યુઝીલેન્ડ પણ અત્યારે સારા એવા ફોર્મમાં છે અને એવું પણ અત્યારે તો જે સામે આવતું હોય છે કે ન્યુઝીલેન્ડ અત્યાર સુધી જેટલી પણ મેચ રમી હોય તે અત્યારે તો પ્રોપર રીતે રમી છે કોઈ અત્યારે સિક્સ કે ફોર નહીં પરંતુ એક બે રન લઈને પણ તેઓ જીત્યા છે ક્યાંક અત્યારે બહુ ફટાફટ તે લોકો અત્યારે રમ્યા નથી ધીરે રમ્યા છે પણ સારું પરફોર્મન્સ પણ કર્યું છે જ્યારે આજની વાત કરવામાં આવે તો ન્યુઝીલેન્ડને બે હજાર ઓગણીસના વર્લ્ડ કપની ફાઇનલનો હારનો બદલો લેવાની ક્યાંક હવે આશાઓ પણ જોવા મળતી હોય છે તો બીજી બાજુ જોવા જઈએ તો આપણે ઇંગ્લેન્ડની વાત કરીએ તો ઇંગ્લેન્ડ જીતનો સિલસિલો યથાવત રાખવા માટેની પણ એક તૈયારી કરશે મદારની વાત કરીએ તો ઇંગ્લેન્ડનો મદાર અત્યારે તો જોસ બટલર છે પછી મલાન છે મોર્ગન બેરસ્ટો પર અત્યારે તો આધાર જોવા મળી રહ્યો છે પરંતુ બીજી બાજુ જોવા જઈએ ન્યુઝીલેન્ડની ન્યુઝીલેન્ડમાં માર્ટિન ગપ્ટેલ મિશેલ વિલિયમસન કોનવે ફિલિપ્સ તેવા અનેક એવા બેટ્સમેન છે સાથે ઓલરાઉન્ડર એવા સેન્ટર અને નિશામની પણ અત્યાર સુધી સારી પરફોર્મન્સ જોવા મળ્યું છે સોઢી સ્પિનર કે જેમણે ભારતની સામે બહુ સારામાં સારી એવી બોલિંગ કરી હતી અને ભારતને હરાવ્યું જે હરાવ્યું પણ હતું અને સાથે અત્યાર સુધીનું જે પરફોર્મન્સની વાત કરવામાં આવે તો બંને ટીમ અત્યારે તો મજબૂત છે બંને ટીમના જે બેટર્સ હોય કે પછી બોલર્સ હોય એ અત્યાર સુધી સારામાં સારું પરફોર્મન્સ કરી પણ લીધું છે સાથે વાત એ છે કે આજે હવે કોણ જીતશે ને કોણ હારશે અને ટોસ પણ એક મહત્વનો સાબિત થશે કારણ કે બંને ટીમની પાસે બેટર્સ તો સારા એવા છે બેટિંગ કોણ લેશે ક્યાંક આજે એક હાઈ સ્કોર મેચ જોવા મળે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે પાવર પ્લેમાં સ્પીનર્સને ઉતારે તેવી પણ સંભાવના છે તો જોવાનું રહ્યું કે આખી આ સેમીફાઇનલ વનમાં કેવા પ્રકારનો માહોલ જોવા મળશે આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશોકભાઈ મિશ્રી કે જો સ્પોર્ટ્સ એક્સપર્ટ છે વિજય અશોકભાઈ સૌથી પહેલાં તો આપનું સ્વાગત થેન્ક યુ થેન્ક સો મચ અશોકભાઈ આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હાજર એકવીસ ની શરૂઆત થઈને શરૂઆત થઈ લઈને અત્યાર સુધી આપણે તમામ મેચો પર ચર્ચા વિચારણા કરી આજે સમય છે સેમિફાઈનલ વન ઉપર ચર્ચા વિચારણા કરવાનો ન્યુઝીલેન્ડ વર્સેસ ઇંગ્લેન્ડ બંને અદ્ભુત ટીમો છે સારામાં સારા જે ઓલરાઉન્ડર્સ છે બેટર્સ છે બોલર્સ પણ છે સૌથી પહેલા તો આપ આ મેચને કઈ રીતે જોઈ રહ્યા છો અને સાથે આજની આ મેચ તો રમાવાની છે ટોસ એ ઘણો અગત્યનો આજે સાબિત થશે કઈ રીતે જોઈ રહ્યા છો પહેલી વસ્તુ તો બંને સારી ટીમો પાંચમાંથી એક એક મેચ હારીને ચાર મેચો જીતીને આઠ પોઈન્ટ સાથે આવી છે પહેલી વસ્તુ તો ત્યાં છે બંને સારામાં સારી ટીમો છે આ પર્ટિક્યુલર ટુર્નામેન્ટની અંદર જે કોઈ ટીમો બહુ જ આકર્ષક કરે એવી ટીમો હોત તો પહેલું હતું ઇંગ્લેન્ડ ત્યાર પછી હતું ન્યૂઝીલેન્ડ અને ત્યાર પછી પાકિસ્તાન તો આ બધી જે ટીમો છે એ શાનદાર ક્રિકેટ રમીને આગળ આવેલી છે એટલે પહેલી તો વસ્તુ એ છે કે બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો થશે દેટ નંબર વન બીજી એક વાત એ છે ક્યાંક વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ હારી ગયું હતું અને એ વખતે મેચ ટાઈ થઈ અને પછી જે રીતના આખી ઘટનાઓ ઘટી આપણે સૌ જાણીએ છીએ અને તે વખતે ન્યૂઝીલેન્ડની હાર થઈ હતી એટલે ક્યાંક ન્યૂઝીલેન્ડ એ હારનો બદલો લેવા માટે આજે મેદાન ઉપર ઉતરશે કોઈ પણ કરો એ મરો એના જેવી જંગ આજે છે કારણ કે અસ્તિત્વનો એલેન્ડ છે ઓબ્વિયસલી કારણ કે આ મેચમાં જે હારશે એને ઘેર જવાનું છે તો જબરજસ્ત મુકાબલો છે બંને ટીમો જોરદાર છે બંને ટીમો પાસે ઓપનર્સ બહુ સારા છે મિડલ ઓર્ડર સારા છે લોઅર મિડલ ઓર્ડર સારો છે બોલર્સ ફાસ્ટ બોલર્સ સારા છે અને સ્પિનર્સ પણ સારા છે અને સ્પિનર્સનું મહત્વ એ યુએમાં આજકાલ વધારે પડતું જોવા મળ્યું છે એટલે બંને ટીમો પાસે સરખા એનો લશ્કર સરખું જ છે બહુ આમ એમ ના કહ્યું કે આ ટીમમાં અમને એની પાસે બોલર્સ ઓલરાઉન્ડર્સ બેટર અને સૌથી અગત્યની વાત તમે જુઓ ઇંગ્લેન્ડની પાસે મોર્ગન છે તો ન્યૂઝીલેન્ડની સામે વિલિયમસન વિલિયમસન એટલે વિલિયમસનની જે પોતાની ટીમને કેરી કરવાની શક્તિ છે પોતાની ટીમને આગળ વધારવાની શક્તિ છે એ ક્યાંક ને ક્યાંક મોર્ગનને ભારે પડી શકે છે મોર્ગન ઓન ધ અધર હેન્ડ તમે જુઓ મોર્ગન પોતે રમી શકતો નહોતો આઈપીએલની અંદર એના રન્સ થતા નહોતા છતાં પણ પોતાની કેપ્ટનશીપથી પોતાની ટીમને છેક ચોથા ક્રમ સુધી પહોંચાડી અને ફાઇનલ રમાડી એટલે આવા દિગ્ગજ કેપ્ટનો બંને કેપ્ટનોને પણ રિસ્પેક્ટફુલ કેપ્ટન ડિસન્ટ ઓન ધ ફિલ્ડે દે આર નોટ એક્સપ્રેસિંગ એનીથિંગ સૌથી સારામાં સારી ડિસન્ટ કેપ્ટનશીપ ફેસ વેલ્યુથી આપણે જોઈએ તો હું માનું છું કે વિલિયમસન અને મોર્ગન છે એટલે તો આજે એક વસ્તુ ચોક્કસ છે કે આજે ડિસન્ટ ક્રિકેટ જોવા મળશે આપણને એટલે બની શકે કે મોટો સ્કોર તમે કહ્યું એ પ્રમાણે બની શકે છે પણ એટ ધ સેમ ટાઈમ ક્યાંક ને ક્યાંક ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જવાના ભયને કારણે થોડું ડિફેન્સિવ પણ ટીમો જોવા મળશે જો શરૂઆતની વિકેટો પડી જાય છે કારણ કે બંને ટીમો પાસે શરૂઆતના બેટરો જોરદાર છે આ બાજુ ગુપ્તિલ જોયેલો લો પહેલી બાજુ તમે ઓપનિંગ કરે છે એનો બટલર જોઈ લો આઈ થિંક બોથ ઓફ ધે આર ટેરિફિક આ બંને ખેલાડીની જ્યારે વિકેટ જશે તો પછી રન કેવી રીતે બને છે અથવા તો કયા સમીકરણો આપણી સામે આવે છે જેવું રહેશે કારણ કે બંને ટીમો ઓપનર ઉપર બહુ જ મદાર રાખે છે અને દેવ પરફોર્મ વેરી વેલ ઇન ધીસ સિઝન તો હું માનું છું કે એક તો પહેલી વસ્તુ ઓપનર કેટલું રમે છે એના ઉપર આખી ટીમના સ્કોરનો આધાર રહેશે અને સૌથી અગત્યની વાત ટોસ કોણ જીતે છે તમે વાત કરી ટોસ જીતવાની ટોસ જીતીને ફિલ્ડિંગ લેવાની તો લગભગ એ ક્રમ છે અને તો જ તમે જીતી શકો હું નથી માનતો કે આમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો કે કોઈ પણ ટીમ પહેલાં એમ કે હા હું બેટિંગ કરીને હું બસોનો સ્કોર મૂકું ને ત્યાર પછી આઈ થિંક એવું લગભગ નહીં થાય અને ટોસ જીતશે જે ટીમ એને એડવાન્ટેજ રહેશે ફિલ્ડિંગ લેવાનો બિલકુલ હવે જ્યારે તમે ફિલ્ડિંગ લો છો ત્યારે તમારી બોલિંગ પાવર કેટલો છે એની ઉપર આધાર છે કે તમારી બોલિંગ જો સારી હોય તો તમે સામેની ટીમને એટલા રનમાં આઉટ કરી દો જેથી કરીને એ રન તમારા બેટ્સમેન બનાવી શકે તમને ગોલ મળે છે તમારે ક્યાં જવાનું છે એ તમને ખબર હોય છે એટલે એ પ્રમાણે તમે મેચને મેનેજ કરી શકો એટલે અહીંયા આગળ હું માનું છું ત્યાં સુધી ટોસ મહત્વનો છે બંને ટીમો જોરદાર છે બંને ટીમોના કેપ્ટન્સ જોરદાર છે પ્લેયર્સ જોરદાર છે એટલે જંગ તો થશે હમ એ જો બન્યું કે વેસ્ટ ઇન્ડિઝની ટીમ તો એમાં આપણે એમ કે બે ત્રણ બહુ જબરજસ્ત ફટકાવાત છે પછી કોઈ ટીમ બીજી હોત તો આપણે અહીં આગળ અગિયાર અગિયાર જણા સરસ છે બંને ટીમોના અગિયાર અગિયાર ખેલાડીઓ રિસ્પેક્ટફુલ અને બહુ ડિલાઇટિંગ છે એ તમારે એમની આકર તમે કહ્યું હમણાં સાચું કહ્યું કે એક બે રનથી એણે ન્યૂઝીલેન્ડે જીત એ કરી કારણ કે એમને ખબર હતી કે જીતવું હોતું છે જો બે પોઈન્ટ મને મળી જશે તો પછી મારે બાકીના દેશો સાથે કોઈ લેવા દેવા નથી એટલે જીતવા માટે ચોગા છગ્ગા નહીં પણ એ વન્સ એન્ડ ટુઝ લઈને જીતા તો એ વિલિયમસન કરી શકે સો દેટ ઇઝ વોટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અહીંયા ચાણક્ય કોણ બને છે આજનું એ જોવું રહેશે ટોસ કોણ જીતે છે એ જોવું રહેશે અને ત્યાર પછી પાવર પ્લેમાં કેટલી વિકેટો કઈ ટીમની જાય છે એ જોવાની મજા આવશે બિલકુલ સાચી વાત છે પરંતુ તેની સાથે એક વસ્તુ ઇંગ્લેન્ડની પણ જોવા મળશે ને અશોકભાઈ કે ટાઈમલ મિલ્સ અને જેસન રોય બે જે સારામાં સારા બેટર્સ નથી ક્યાંક આ વખતે ઇન્જરીને કારણે નહીં રમી શકે એક એ નુકસાન કહી શકાય નહીં ડેફિનેટલી કહી શકાય કારણ કે તમારા જે પ્લેયર્સ રમો છો તમે તમે એમની કેર કરો છો તમારી સામે હવે અહીંયા આગળ બેરસ્ટ્રોની ભૂમિકા મોટી બનશે હમ કારણ કે જેસન રોય નથી એટલે બેરસ્ટ્રોન ઓપન કરવું પડશે તો એની ભૂમિકા વધારે થશે અને હી વિલ હેવ ટુ શો ધ કેલિબર કારણ કે અત્યાર સુધી તો એમની જરૂર નથી પડી કે મોટા રન બનાવો બાકીના બેટ્સમેનો બનાવો નાઉ ઇટ ઇઝ અ ટાઈમ કારણ કે વેન યુર ઓપનિંગ ધ ઇનિંગ્સ તમારે ધ્યાન રાખવું પડશે કે તમે કેટલું સારું ઓપનિંગ કર્યું ઇઝ અ ડેન્જરસ બેટ્સમેન બેરસ્ટ્રો મારી દ્રષ્ટિએ ઇંગ્લેન્ડનો સૌથી ખતરનાક બેટ્સમેન છે બિલકુલ ઇફ ઇ ગેટ્સ ગોઈંગ તો એ કોઈની લાજશરમ રાખીને એવો છે તો કહેવાનું તાત્પર્ય છે કે ઓપનિંગ કેટલી થતા જસન તમે કીધું એ પ્રમાણે ડેફિનેટલી ખોટ તો પડવાની જ છે ઇન ફોર્મ બેટ્સમેન હોય તમારો ઇન્ફોર્મ બેટ્સમેન તમારો ના રમે ખેર બટલરે બી બહુ સરસ એ કર્યું છે બેટ સ્ટ્રો તમારી પાસે જોરદાર છે તમારી પાસે મોર્ગન પોતે છે તો એવું નથી કે એ લોકોની લિવિંગ સ્ટ્રોન છે મોહિન અલી મલાન છે તમારી પાસે મલાન ની ટી ટ્વેન્ટીમાં ટોપ ટોપ ક્લાસ બેટર છે તો હું માનું છું કે ટીમ તો જબરજસ્ત છે એટલે અહીંયા ઇંગ્લેન્ડની જો તમે વાત કરતા હો તો ઇંગ્લેન્ડની ટીમ વધારે બેલેન્સ લાગે છે ન્યૂઝીલેન્ડ કરતા કેમ ઓકે કે એની અંદર થોડાક જે ઓલરાઉન્ડર છે કે મોહિન અલી તો મોહિન અલી એક એવું ખેલાડી છે કે જેનો તમે ઉપયોગ દરેક જગ્યાએ કરી શકો એને તમે વન ડાઉન બેટ્સમેન તરીકે મોકલી શકો મિડલ ઓર્ડરમાં મોકલી શકો એની પાસે તમે બોલિંગ નખાવી શકો તમને બોલિંગ બી ચાર ઓવર તમને કાઢી આપે તો એક એક પેલું કહેવાય ને એક લગડી છે સોનાની એને જો વધારે વ્યવસ્થિત ઉપયોગ કરે તો એ ખેલાડી બહુ જબરજસ્ત પ્રદર્શન કરી શકે છે એટલે આ જે બધી વસ્તુ છે ઇંગ્લેન્ડને ક્યાંક ને ક્યાંક સ્ટ્રોંગ બનાવે છે

કારણ કે સેમીફાઈનલમાં તમે હારી જાઓ એટલે ઘર એવું થવું પડે અને ફાઇનલમાં કદાચ હાર થાય તો તમને રનર્સ ટ્રોફી તો મળે જ એટલે એ બહુ અગત્યની વાત છે કે ત્યાં કંઈક મળશે અહીંયા તો તમે હારીને બહાર જશો તો એટલા માટે આ મેચ જોવાની મજા આવશે રન્સ પણ બનશે આજે કારણ કે દરેકે દરેક બંને ટીમોને ખબર છે કે જો એકસો પચાસની અંદર સ્કોર આવશે તો બીજી ટીમ આરામથી ચેઝ કરી લેશે બિલકુલ બિલકુલ તમારે સામેની ટીમ પર દબાણ લાવવું પડે તો તમારે એકસો એસી એકસો નેવું મૂકવો પડે એટલે અશોકભાઈ આ વખતની અને આ ફાઈનલ વનમાં એક વસ્તુ તો કહી શકીએ કે આ સેમીફાઇનલ વન ચોક્કસથી હાઈ સ્કોર મેચ બનશે બનશે અને બનશે સી બનશે કદાચ આમાં બે વસ્તુ છે તમે તમે કોઈ બનશે ખરું ડેફિનેટલી રમવા પણ જો પાવર પ્લેની અંદર વિકેટ જાય છે અહીંયા આગળ બહુ અગત્યની વાત છે પાવર પ્લેમાં જો વિકેટો તમારી યાદ છે તો તમને પાછળ મોટું ટોટલ મળી શકે નહીં કારણ કે તમે છ ઓવરમાં ધારો કે બે વિકેટ ગુમાવી દીધું પચીસ ત્રીસ રન થયા હોય બાકીની ચૌદ ઓવરમાં તમે વધારે સારા રન ના કરી શકો કારણ કે તમારી પાસે ફિલ્ડર સ્પ્રેડ થઈ જાય પછી પછી બાઉન્ડ્રી મારવા માટે તમારે છગ્ગા જ મારવા પડે તો જ રન મળી શકે બાકી બાઉન્ડ્રી ઉપર તો ફિલ્ડર હોય એટલે ઓછું હોય તો ક્યાંક ને ક્યાંક એડવાન્ટેજ એનો છે પહેલી છ ઓવર કોણ રમે છે કેટલું રમે છે કેવી રીતે રમે છે કેટલી વિકેટ જાય છે એની ઉપર આખી મેચ તમે જો એની ઉપરથી તમે જજ કરી શકશો મેચ બિલકુલ 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 સાચી વાત છે એક બાજુ ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડનો આપણે મદારો જોઈ લીધો કે આટલા બેટ્સમેન છે આ પ્રમાણેનું છે પરંતુ આ વખતે પણ એક મહત્વની વસ્તુ સ્પિનર્સ એ કી ફેક્ટર સાબિત થાય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે જ્યારે આપણે ઇંગ્લેન્ડ હોય કે પછી ન્યુઝીલેન્ડ હોય બંનેના સ્પીનર અત્યારે ઘણા સારા એવા ફોર્મમાં અત્યારે જોવા મળી રહ્યા છે ઇવન એ લોકો બેટ્સમેન પણ જે રીતે સારા એવા છે કઈ રીતે જોઈ રહ્યા છો આ કી ફેક્ટર એવા સ્પીનરના હવે તમે બહુ સરસ વાત કરી તો બંને ટીમોમાં સારા સ્પિનર છે આદિલ રસીદ આમાં ઇંગ્લેન્ડમાં સારી બોલિંગ કરે છે અને મોહિન ખાન છે આ બે સ્પિન સારા કરે છે આ બાજુ સેન્ટનર અને સોડી છે સેન્ટનર અને સોડી મારી દ્રષ્ટિએ ઇંગ્લેન્ડના સ્પિનરો કરતાં વધુ સારા સ્પિનરો પુરવાર થયા છે એ લોકોએ પ્રતિસ્પર્ધી ટીમને ઘણી મુશ્કેલીમાં મૂકી છે વિકેટો પણ લીધી છે અને ડેફિનેટલી આ બે ખેલાડીઓ આ બે ખેલાડી એના બે ખેલાડી મોહિન અલી અને આદિલ આ ચાર ખેલાડીઓ પર બહુ મોટો મદાર રહેશે કે એ લોકોનું પરફોર્મન્સ કેવું જોવા મળે અને બીજું કે એમને ક્યાં યુટિલાઇઝ કરવામાં આવે શું એને પાવર પ્લેમાં બોલિંગ નખાવામાં આવશે શું એને બે ઓવર આપશે કે પૂરેપૂરી આપશે બધી જ વસ્તુ જોવાની રહેશે આજ લાગે તો એવું જ છે ને કે પાવર પ્લેમાં જ અત્યારે જે સ્પીનર્સને ઉતારે સ્પીનર્સ બરાબર ઉતારવા એમાં કેટલી ઓવર નખાવો તમે એ અગત્યનું છે તમારે ધારો કે એ ઓવર જોડાઈ ગઈ અથવા તો રન્સ આવી ગયા તો બની શકે એક ઓવર નખાવડાવે પછી એને પાછો ખેંચી આવે તો પોસિબલ છે પણ જો એ કન્ટેન્ટ કરી રાખતો હોય બોલર બેટ્સમેનને રન ના આપતો હોય તો બની શકે કે અલીની ચાર ઓવર નખાઈ દે સેન્ટરની ચાર ઓવર શરૂઆતમાં નખાઈ દે તો એ પોસિબલ છે કારણ કે જો તમે છ ઓવરમાં રન ના આપો ધારો કે પાંચની ઓવરે ચારની ઓવરેથી રન બનતા હોય તોય તમારે વાંધો ના આવે તમે એટલું કંટ્રોલ કરી શકતા હો બિલકુલ અહીંયા સ્પિનરની ભૂમિકા બહુ મોટી આવશે અને બંને ટીમોમાં સ્પિનર્સ છે પણ ન્યુઝીલેન્ડ ના સ્પિનર્સ મારી દ્રષ્ટિએ ધે આર વન સ્ટેપ અહેડ ઓફ ઇંગ્લેન્ડ બિલકુલ બિલકુલ સાચી વાત છે એક બાજુ જોવા જઈએ તો આજની જે મેચ છે ને આમ રસાકસી ભરી તો અશોકભાઈ જોવા મળશે કારણ કે જે ન્યુઝીલેન્ડને બે હજાર ઓગણીસના વનડે ડે વર્લ્ડ કપને અત્યારે તો યાદ આવતી હોય છે ને બીજી બાજુ ઇંગ્લેન્ડ પણ આ વખતે પોતાની જીતનો સિલસિલો યથાવત રાખવા ઉતરશે તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે સાથે આપણે પીચની પણ વાત કરીએ પીચ અત્યારે તો કેટલું આમ જે રીતે કહી શકાય કે અત્યારે મદદ આપી શકે તેવી જોવા મળી છે કારણ કે હાઈ સ્કોર મેચ તો અત્યારે તો ક્યાંક અમુક જ વાર આપણે જોવા મળી હતી અત્યારે સુધી છે વર્લ્ડ કપ જોવા મળ્યો છે ને તેમાં પણ કઈ રીતે જોઈ રહ્યા એક્ઝેક્ટલી તમે જે કહ્યું એ પ્રમાણે કે વિકેટ થોડી સ્લો છે બોલ બેટ પર આવે છે થોડી વાર રેન આવે છે એટલે એનું જે એડજસ્ટમેન્ટ કરવું એડજસ્ટમેન્ટમાં તકલીફ પડતી હોય છે મેદાનો અમુક મોટાને અમુક નાના મેદાનો એ રીતની હોય છે એટલે ત્યાં આગળ રન બનાવવા મુશ્કેલ બનતા હોય તો આ બધી વસ્તુ છે યુએઈના મેદાનો ઉપર સ્કોર વધારે જોવા નથી મળતો એટલે એકસો પચાસથી એકસો એંસીની વચ્ચે મેક્સિમમ સ્કોર થઈ શકે એમ છે પણ એક ડિફેન્સિવ એટીટ્યૂડ લેવો પડે તમારે જ્યારે તમે ફાઇનલ રમતા હોય ત્યારે તમારે વિચારવું પડે કે હું એટેક કરવા જઈશ તો આમ થશે આમ થશે એ બધી જ વસ્તુને તમારે ગણતરીમાં લેવી પડે એટલે એટલું બધું બેફામ અથવા તો એટલું બિંદાસ રમીને મોટો સ્કોર કરવાની શક્યતા મને ઓછી લાગે છે એક તો પ્રેશર છે કે ફાઇનલમાં જવાનું છે પ્રેશર છે કે જીતવાનું છે બીજી બાજુ તમારી પાસે એકદમ સારું તમે ટ્રેન્ટ બુલ્ટને સાઉથી શું સમજો છે દે આર ધ બેસ્ટ ઓફ ધ બોલર્સ એમાં તો ટ્રેન્ટ બુલ્ટે તો કેટલી બધી વિકેટો દરેકે દરેક દેશને મુશ્કેલીમાં મૂકે રહે બિલકુલ તો એ છે ડેન્જરસ બોલર એટલે એ તમારે સ્વીકારવું પડે કે એની ચાર ઓવર મોંઘી પડે સાઉથી જે એ જબરજસ્ત છે એ બી એ કરે તમારે સ્પિનર છે એટલે આ બધાની વચ્ચે એમને ક્યાંક ને ક્યાંક અમુક બોલરોને ટાર્ગેટ કરવો પડશે અચ્છા ટ્રેન્ટ બુલ્ટના બોલમાં ધારો કે નહીં એ આવતા હોય રન્સ ના આવે તો બધે ટુ ટાર્ગેટ સાઉથી સાઉદી અરેબા ના આવે તો તે દેવલપ ટુ હેવ સમ અધર બોલર તો ક્યાંક ને ક્યાંક એ પ્રભાવના હેઠળ બહુ મોટો સ્કોર થાય એવું મને લાગતું નથી પણ એકસો સિત્તેર એકસો એંસીની આસપાસ સ્કોર થવો જોઈએ તો આ કોમ્પિટિટિવ મેચ રમવા જોવાની મજા આવશે એક તરફી થઈ જશે પછી મજા ના આવે બિલકુલ એટલે તમે જો એકસો પચાસથી એકસો એંસી વચ્ચેનો સ્કોર કરો છો તો કો કેમ એકસો પચાસ રન હોય તો એ કેમ કેમ હેઝર કારણ કે બંને ટીમોની પાસે બોલર સારા આ બાજુ તમે જોર્ડન છે વોક્સ છે આદિલ છે મોહિન છે માર્ક વુડ છે એટલે આ બોલરો સારા છે તો આ બાજુ તો આપણે તો ક્યાંક ને ક્યાંક એ બધું જોતા રનનો બહુ મોટો જુમલો મને જોવા મળતો નથી આઈ ડોન્ટ આઈ ડોન્ટ ફાઇન્ડ કે બહુ મોટો સ્કોર બને પણ રોમાંચક મેચ રહેશે કારણ કે એકસો પચાસ રન બી સામેની ટીમ બનાવશે ને તો એની સામેની ટીમ એને એટલા પાડી શકે એવા બોલર્સ છે બે ટીમ પાસે બિલકુલ એટલે બહુ મજાની કોમ્પિટિશન છે બેસિકલી આ બે દેશોનું જે ક્રિકેટ છે ને ખાસ કરીને ઇંગ્લેન્ડની વાત કરીએ તો ઇંગ્લેન્ડ બી ડિસન્ટ ક્રિકેટર્સ સૌથી ડિસન્ટ ક્રિકેટ હોય તો એ છે ન્યૂઝીલેન્ડનું તો તે નેવર નેવર ગો ફોર વિક્ટરી એટલે જીતીએ ને આપણે એ કરીએ એવું ધે પ્લે ક્રિકેટ બહુ સરસ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને એકવાર દાખલો આપ્યો હતો કે તમે બનો તો ન્યૂઝીલેન્ડની ટીમ જેવા બનો કેમ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ માટે સ્લેજિંગની ફરિયાદો આવે છે કેમ આવા બોલ ટેમ્પરિંગની ફરિયાદો આવે છે ટીમ બનો તો ન્યૂઝીલેન્ડ જેવી કે કોઈ દિવસ કોઈ કોન્ટ્રાવર્સી નહીં કોઈ જ કોન્ટ્રાવર્સી નહીં ક્રિકેટ રમવાનું સો દેટ ઇઝ વોટ ઇટ ઇઝ એટલે મોસ્ટ કમિટેડ પ્લેયર્સ જો કોઈ હોય મારી દ્રષ્ટિએ તો એ ન્યૂઝીલેન્ડના છે ઓકે ઇંગ્લેન્ડના નથી હોવાનું કોઈ નથી એવું કહેવાનું કોઈ ચાન્સ પણ મોસ્ટ જેને કહેવાય ને સિસ્ટમેટિક એકદમ ક્રિકેટિંગ ફિલ્ડ હોય ને તે વખતે જ્યારે ફાઇનલમાં આવું બન્યું અને જે ઘટના ઘટી તો ઘણી બધી એને કરી બટ નોટ અ સિંગલ ઓકે પાર્ટ ઓફ ગેમ બિલકુલ એ ઇવન મોર્ગન બહુ ડાયજેસ્ટ કરે એવો છે એ સામે રિએક્ટ નથી કરતો તો આ એક બધી વસ્તુ છે આજે જોવા મળશે કેપ્ટનશીપ કેવી છે સાયકોલોજીકલ પ્રેશર કેટલું છે તમારા બોલર અને બેટ્સમેન આજે કેવું પરફોર્મ કરે છે કારણ કે અલ્ટિમેટલી તો તમને આ ટીમની પણ ખબર છે બંને ટીમોને એકબીજાની ખબર છે કે કોણ ક્યાં છે એટલે મેચ જોરદાર થશે પણ એટ ધ સેમ ટાઈમ બહુ હાઈ સ્કોરિંગ મેચ થયું મને નથી લાગતું પણ અશોકભાઈ એક બાજુ જોવા જઈએ તો ઓપનર તો ચલો સારા વાત છે પરંતુ સાથે ઓલરાઉન્ડર્સની વાત કરીએ ને તો ઇંગ્લેન્ડ હોય કે પછી ન્યુઝીલેન્ડ હોય ઓલરાઉન્ડર્સ પણ અત્યારે જે મેચ જીતી બતાવે તેવી ક્ષમતા ધરાવે છે તેવું સ્પષ્ટપણે કહી શકાય કારણ કે જે અત્યાર સુધીની વાત જોઈએ તો એક બાજુ જોર્ડન હોય કે પછી જે રીતે રશીદેવ કે પછી મોઈન અલી હોય એક સારામાં સારું પરફોર્મન્સ આપતા હોય છે ને સાથે જે ચોગા ચક્કા મારીને અત્યારે તે પણ જીતાડી શકે છે અને બીજી બાજુ જોવા જઈએ તો નિશમ છે અને ત્યારબાદ જે રીતે ફિલિપ્સ હોય બહુ સારામાં સારું અત્યારે સુધી પ્રદર્શન કરે એટલે કે બંને ઓલરાઉન્ડર્સ પણ અત્યારે મેચ જીતાડી શકે તેવી પૂરેપૂરી ક્ષમતા તો છે એ જ આ અહીંયા જે છે ને કોમ્પિટિશન ઓલરાઉન્ડર્સની જ છે કારણ કે ઇંગ્લેન્ડમાં પણ એવો ઓલરાઉન્ડર છે ધારો કે મોહિન અલી છે મોહિન અલી બંને વસ્તુમાં તમારે થઈ જાય જો જરૂર પડે તે છગ્ગા ફટકારી શકે છે બિલકુલ એનો રેટ જબરજસ્ત હોય છે આ બાજુ તમે જે નામ દીધા એ બંને ખેલાડીઓ બહુ જોરદાર છે તો ક્યાંક ને ક્યાંક મિડલ ઓર્ડર પણ સારા છે ને આ પણ સારું છે આવું બન્યું હતું ગઈ મેચની જે છેલ્લી મેચ અફઘાનિસ્તાન સામે વખતે એવું જ બન્યું કે શરૂઆતની વિકેટ પડી ગઈ તો પછી વિલિયમસન અને પેલા બે જણા આખું થઈને છેક સુધી એક મોટી પાર્ટનરશીપ કરીને મેચ લઈ ગયા બિલકુલ બિલકુલ દેટ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ કે તમારા એ ખેલાડીઓ પૂછડિયા ખેલાડીઓ ના કહેવાય અત્યારે તો લોઅર મિડલ ઓર્ડર તમે કહો એ લોઅર મિડલ ઓર્ડર પૂછડિયા ખેલાડીઓનો કોન્સેપ્ટ જતો રહ્યો બધાને તમારે પ્લેયર્સ જ ગણવા પડે તો એ સાત આઠ સુધી છે અને એ છગ્ગા ચોગ્ગા મારીને જીતા લિવિંગસ્ટ્રોન તો લિવિંગસ્ટ્રોને જબરજસ્ત રમત દાખવી હતી ઇંગ્લેન્ડ તરફથી આ બાજુ તમે જુઓ તો કેન વિલિયમસન બિલકુલ પેલા એની જેમ થાંભલોની જેમ ઉભા રહી ગયો હતો તો એ બધું છે અને મિડલ ઓર્ડર ડેફિનેટલી પ્રભાવશાળી રહેશે પણ એનાથી મિડલ ઓર્ડરને જો તમારે સૌથી સારી બેટિંગની ઓપોર્ચ્યુનિટી આપી હોય તો ઓપનિંગની જે ભૂમિકા જે મહત્વની ઇફ દે આર ગીવિંગ એ ગુડ ટોટલ જો સિત્તેર એસી રનનું ટોટલ ટીમને આપે છે છ વર્ષમાં પછી બાકીના બધા બેટ્સમેન બહુ સારું રમી શકે એટલે સૌથી અગત્યની વાત છે કે તમારા એ પાવર બ્લેમાં કેટલા રન થાય છે બિલકુલ સાચી વાત છે એક બાજુ ઓલરાઉન્ડર્સ તો ઘણા સારા ફોર્મમાં જોવા મળી રહ્યા છે પણ અશોકભાઈ એક સવાલ એજ કે જ્યારે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ ની વાત થતી હોય ફેવરિટ કઈ ટીમ આમ કહી શકાય કારણ કે બંને બંને અત્યારે તો સરખે સરખા સી આજ બહુ આ ક્રિકેટની આજ મુશ્કેલી છે કે તમે એક તબક્કે પહોંચો કે જ્યારે તમે કહી ના શકો કે કોણ જીતશે ને કોણ હારશે એટલે આના જે આનું તો એ જ છે કે ભાઈ

આ મેચનું આખું ટેમ્પરામેન્ટ અને ટેમ્પર આ બધું જ અલગ જોવા મળશે આજે એટલે અશોકભાઈ આમાં છે એમ પણ કહેવાય ને કે ચલો બેટિંગ અને બોલિંગ તો સારી કરશે પણ એક આમ જરૂર હશે અમે જીતીશું અમે જીતીશું અમે જીતીશું એબ્સોલ્યુટ કારણ કે વર્લ્ડ કપ કપનો બદલો ના લે એ ને ધ્યાન રાખવું પડશે હા બિલકુલ ગમે તેમ કરીને ન્યુઝીલેન્ડ બદલો લેવાનો એટલા માટે વધારે મહત્વનું બને છે કે વિકેટ ના ગુમાવશો શાંતિ રમી લો છ ઓવર થાય પછી ધમાધમી કરીશું એટલે આ બધી રણનીતિ આજે તમને જોવા મળશે બોલિંગ ડિપાર્ટમેન્ટ ને બેટિંગ ડિપાર્ટમેન્ટ તો એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે બેટ્સમેન જામી જાય ટી ટ્વેન્ટી ની અંદર પછી એની સામે કોઈ બોલર હોય એને એ નથી થતું ટ્રેન્ડ બોલ્ટ બી ધોવાઈ જાય છે અને જસપ્રીત બુમરાને છગ્ગા પડેલા છે એટલે એવું કશું જ નથી આજે કોનું બેટ ચાલે છે એની ઉપર આખી મેચ જશે બિલકુલ સાચી વાત છે તેની સાથે જે રીતે એક સવાલ એ પણ કે જ્યારે આપણે હોટ ફેવરિટી તો વાત કરી કે હોટ ફેવરિટ તરા તો કઈ ટીમ ગયા છે પરંતુ તેની સાથે એક મહત્વની એ કે જ્યારે આજે આજની જો આ મેચ જીતશે કોઈ પણ ટીમ હોય બીજી બાજુ કેવા પ્રકારનું પરફોર્મન્સ અત્યારે જરૂરી જોવા મળી રહ્યું છે કારણ કે ઇંગ્લેન્ડ હોય કે પછી ન્યુઝીલેન્ડ હોય તમામ અત્યારે તો અસ્તિત્વના જંગ માટે જ આજની આ મેચ છે તેવું સ્પષ્ટપણે કહી શકે આજે તેમની ફાઇનલ હોય ને આપણે એવું જ કહી શકીએ તો એવું છે જ તો એમાં વાંધો નહીં પણ સાથે કોઈ ચેન્જની શક્યતા ખરી ટીમમાં બંને ટીમોની પાસે જે આજે બે ચેનની આપણે વાત કરી કે આની સાથે કદાચ એક બોલરને એ લોકો લે ઇંગ્લેન્ડમાં જેસન રોય નથી એક બોલર વધારાનો આવે એવી શક્યતા જણાય છે ન્યુઝીલેન્ડમાં અરે ન્યુઝીલેન્ડમાં મને લાગતું નથી કોઈ ચેન્જ કરવાની જરૂર હોય અને મોટા ભાગે તો જેસન રોયનો જ એક ચેન્જ આવશે બાકી કોઈ ચેન્જ ઈવન ઇંગ્લેન્ડ નહીં કરે કારણ કે ઇંગ્લેન્ડની ટીમ પણ બેલેન્સ છે બરાબર રમે છે બધી મેચો જીતી છે એક મેચ હારી છે લોકો અને દે હેવ ડન વેલ એટલે આ બંને ટીમોમાં કોઈ ફેરફારની શક્યતા મને દેખાતી નથી અને આજે સોઢી અને સેન્ટર બંને સ્પીનરો આમાંથી રમશે એ પણ એટલી હકીકત છે આ બાજુ આદિલ અને મોહિન અલી રમશે એ પણ બહુ પાક્કું છે ઇવન ઓપનિંગ હોય કે પછી જે રીતે વન ડાઉન હોય એમાં પણ કોઈ ચેન્જ શક્યતાઓ ખરી જે રીતે આપણે કર્યું હતું કે રાહુલ અને ઈશાન કિશન પરિસ્થિતિ પ્રમાણે ધારો કે પરિસ્થિતિ એવી હોય ધારો કે મિડલ ઓર્ડરમાં એવું થાય જેમ કે ભાઈ વિલિયમસન એમ રાખે કે નહીં મારે અહીંયા ચોગ્ગા છગ્ગા માગે મારે એવો માણસ જોઈએ તો પછી મોહીન અલીને પ્રમોટ કરે કે તું જા અથવા ઇંગ્લેન્ડ મોહીન અલીન કરે અને આ બાજુ નિશામને કહે ને કે કહું કે યુ ગો એન્ડ પ્લે એટલે આ એ બધું ચેન્જીસ કદાચ બની શકે બિલકુલ પણ અત્યારના તબક્કે જે ટીમની એક મુવમેન્ટ જે જે એની રિધમ ચાલે છે ને એમાં હું માનતો નથી બ્રેક કરે ઓકે ધ બેસ્ટ ટીમ જે બંને ટીમો બેસ્ટ છે અને કોઈ ખેલાડી બદલ જેસન રોય કમ્પલસરી બદલવું પડે છે એટલે અને એના એના હાથે પેલો એની સાથે એ જ આવશે બોલર જ આવશે ટીમમાં એ આપણને ક્યાંક ને જોવા મળશે બાકી ટીમમાં કોઈ ફેરફાર મને લાગતો નથી બીજી એક વસ્તુ છેલ્લો પ્રશ્ન મારે આજના સેમિફાઈનલ ને લઈને

ફાઈનલ હારી ગયા એનો જે ડંખ હશે એ કદાચ આજે એ પૂરો કરવા માટે ટ્રાય કરે અને એમાં સક્સેસ થાય ન્યૂઝીલેન્ડની ટીમ બહુ જ ડિસન્ટ છે દે હેવ ગોટ ધ બેસ્ટ ઓફ ધ રેકોર્ડ્સ એવું કહેવાનું કોઈ કારણ નથી કે ઇંગ્લેન્ડની ટીમ બરાબર નથી પણ આ ટીમ પાસે ક્ષમતા તો છે કે આજે મેચ જીતે બિલકુલ સાચી વાત છે તો જોવાનું રહ્યો કે આજે જે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમિફાઈનલ વન આઈસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર એકવીસ માં જે અત્યારે પહેલી સેમિફાઈનલ પરંતુ સેમિફાઈનલ તો કહી શકાય ફાઈનલ જેવો આ મુકાબલો જોવા મળશે તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કારણ કે બંને ટીમ અત્યારે સરખી છે બેટર્સને લઈ લો બોલર્સને લઈ લો લોલરાઉન્ડર્સને લઈ લો સ્પીનર્સને લઈ લો અને સાથે કેપ્ટન ને પણ લઈ લો બંને ટીમ અત્યારે સરખી એવી જોવા મળી રહી છે કોણ સારું પરફોર્મન્સ કરશે કોણ કેટલું અત્યારે સ્કોર આપશે કેવી વિકેટ પડશે તે તો હવે જોવા મળી રહ્યો ભાઈ આભાર મારી સાથે ચર્ચા વિચારવા મળશે